આકાશ ગળગળો થઈ ગયો. ચાચા, અંજુના ગુસ્સાની તો તમને ખબર છે, બહુ જીદ્દી છે. જરા જોજો, હા, ક્યાંય આ બધું ઊંધું ન ઉતરે. અબ્દુલ ચાચાએ પિંકીના માસૂમ પણ દુઃખી ચહેરા સામે જોઈને આકાશને કહ્યું, બેટાજી, મારા ઉપર વિશ્વાસ રાખ. જેમાં પિંકી બેટિયા મારા હાથમાં મોટી થઈ છે ને, એવી જ રીતે બીબીજી પણ આ જ હાથમાં મોટા થયા છે. એટલી વાત થઈ એટલામાં અંજના ઉપરથી ઉતરીને આવી. ચલો ચાચા, ચલો જલ્દી જઈએ. એક તો તમારે મને છેક રાબિયાના ઘર સુધી શું કામ લઈ જવી છે ને, એ જ મને સમજાતું નથી. અરે, એવું કયું કામ છે જે હું ઘર બેઠા ન કરી શકું? એનીવે, લેટ્સ ગો. અબ્દુલ ચાચાએ ઘર સામે ગાડી ઊભી રાખી. નિમ્ન મધ્યમ વર્ગીય સોસાયટીમાં આટલી મોટી ચમકતી કાર જોઈને આમ દૂર રમતા બે ચાર બાળકો દોડીને આવી ગયા. ચાચાએ ઉતરીને સિફતથી ગાડીનો દરવાજો ખોલ્યો. બેઠા ઘાટના ઘરમાં પ્રવેશતા જ અંજના બોલી, રાબિયા ક્યાં છે? ચાચાએ કહ્યું, કદાચ છત પર લાગે છે. અગાશી પર પહોંચતા પહેલા તો અંજનાને નવાઈ લાગી અને પછી આનંદિત થઈ ગઈ. અરે ચાચા, તમે મને ક્યારેય ગયું કેમ નહીં કે તમારા જમાઈના ઘરે એટલા બધા કબૂતરો છે? મને ખબર હતું હું ક્યારે અહીંયા આવી ગઈ હોત. અગાશીમાં એક પતરાની નીચે હારબંધ કબૂતરોના ખાનાઓ હતા. અમુકમાં કબૂતરો બેઠા હતા, અમુક ખાલી હતા. કેટલાક અગાશી ઉપર, કેટલાક દૂર ઉડતા હતા, તો કેટલાક ટેસથી પાળી ઉપર બેઠા હતા. અને ખૂણા પાસે ત્યાં એક સોહામણો યુવક ઉભો હતો. આ રાબિયાનો પતિ જાય જ છે ને ચાચા? અંજનાએ પૂછ્યું. એ યુવાને ચાચાને પગે લાગતા કહ્યું, અસલામ વાલેકુમ દાદુ, રાબિયા હમણાં કથક ક્લાસીસમાં ગઈ છે. હા, સાંભળીને અંજનાને આશ્ચર્ય થયું. શું વાત છે ચાચા? તમારી પૌત્રીના સાસરિયા એને કથક શીખવા જવા દે છે, ડાન્સ શીખવા? વાહ, ધેટ્સ રિયલી ગ્રેટ. અને અચાનક અંજનાએ લાંબા કરેલા હાથ ઉપર એક કબૂતર આવીને બેસી ગયો. અને ફરીથી લાલ, ગુલાબી, રાખોડી, સોનેરી, ગ્રે, વિવિધ રંગીય છાય ધરાવતા કબૂતરોની દુનિયામાં ખોવાઈ ગઈ. અને અચાનક એની નજર એક ખૂણામાં પડેલા બંધ પિંજરા ઉપર પડી. એમાં એક અત્યંત સુંદર ગુલાબની પાંખડી જેવા રંગો ધરાવતું કબૂતર મુરઝાયેલું બેઠું હતું. ચાચા, અને લોક શું કામ કરીને રાખી છે? બીબીજી, એ ગુલાબો છે. ચાચાની બદલે જાઈદે જવાબ આપ્યો. કબૂતરી છે, એની ટ્રેનિંગ ચાલુ છે, બહુ સમજદાર છે. અને ઉડવામાં તો એકો છે, એકો નંબર વન. પણ મારે જે તરફ ઉડાડવી હોય છે ને, એ તરફ ઉડતી જ નથી. તે મને ડર છે કે ક્યાંક જતી રહેશે, એટલે મેં એને બાંધીને રાખી છે. વોટ રબિશ! અરે, પંખીઓ કઈ આપણે ઉડાડવા હોય ત્યાં થોડી ઉડે, અંજના ગુસ્સેથી બોલી. ઝાહેર, કમ ઓન, પ્લીઝ ડોન્ટ બી સિલી. તારું ચાલે ને તો તું એની પાંખો કાપીને એને પૂરી જ રાખ. ચાચા પ્લીઝ, નાને કઈ સમજાવો ને. અને એ સમયે અબ્દુલ ચાચાએ અદબથી બે હાથ જોડી, ગરદન સેજ ઝુકાવી એકદમ ગળગળા સ્વરે કહ્યું, બીબીજી, મારી પણ તમને એ જ વિનંતી છે. પિંકી બેટિયાની પાંખો ના કાપો, એને ગમતા આકાશમાં એને ઉડવા દો. અંજના સ્તબ્ધ થઈ, એની આંખોમાં જળજળી આવી ગયા. પણ આંખો લૂછ્યાની દરકાર કર્યા વગર એને તરત પર્સમાંથી ફોન કાઢ્યો, એક નંબર ડાયલ કર્યો અને કહ્યું, મિસ્ટર દેસાઈ, પિંકીની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એડમિશન પ્રોસેસને અટકાવી દો અને એનું ફોર્મ NSTમાં ભરો. અને હા, LATIN અને લેકમેવાળાઓ જે મોડલિંગ પ્રપોઝલ્સ મોકલ્યા છે, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મને ફોરવર્ડ કરી દો. ફોન મૂકતા મૂકતા ભીમા પગલે જઈને અંજનાએ ગુલાબોનું પાંજરું ખોલી દીધું.